वर्तुळ पर एक बिंदु हो बिंदु बनाव तो आ केन्द्र थी ओ सुधी ना भाग बने नाम आप केन्द्र ने ओ ओ ए जब जे बने छे ईसु बने छे त्रिज्या बने छे सु बने छे त्रिज्या एवी रीतना બીજો બિંદુ વર્તુળની આ બાજુ હોય જેમ કે B બિંદુ તો O ને પણ B સાથે હું જોઈન્ટ કરું છું રેખાખંડને તો O A ઈ ત્રિજ્યા છે પણ AB જે છે ઈ શું છે વ્યાસ બને છે તેથી આપણે કહી શકીએ કે વ્યાસ તો વ્યાસનો મીનિંગ શું થાય કે વ્યાસનો મીનિંગ એ થાય કે જે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય તેને શું કહેવામાં આવે છે વ્યાસ કહેવામાં આવે છે અને ત્રિજ્યા કોને કહેવામાં આવે છે કે કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જોડતા કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને શું કહેવામાં આવે છે ત્રિજ્યા હવે જીવાનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે જેમ કે અહીંયા બે બિંદુ મૂકું x અને y તો આ xy જે બિંદુ છે એને હું જોડું છું જે રેખાખંડને એને શું કહેવાશે જીવા કહેવાશે શું કહેશું આપણે જીવા આ AB જે છે એને પણ જીવા કહી શકાય પણ AB આ XY છે એને વ્યાસ કહી શકતા નથી કારણ કે કેન્દ્રમાંથી પસાર થતું નથી તો આના આધારે આપણે કેટલાક મહત્વના સૂત્ર શીખ્યા હતા પહેલી વસ્તુ એ જ્યારે રકમમાં તમને વ્યાસ આપેલો હોય અને ત્રિજ્યામાં ફેરવવું હોય તો આપણે આમ ફેરવતો હતો વ્યાસ ભાગ્યા d અને રકમની અંદર જ્યારે વ્યાસમાં ફેરવવાનો હોય છેલ્લા જવાબને વ્યાસમાં ફેરવવાનો શું કરતા હતા 2 ગુણ્યા ત્રિજ્યા કરતા હતા આવું વસ્તુ આપણે શીખેલા છો હવે વર્તુળનો પરિઘ કે આપણે ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ એ બધી વસ્તુ શીખી ગયા છો તો વર્તુળનો પરિઘ કરવો હોય તો અહીં લખીએ વર્તુળનો પરિઘ જે પરિમિતિ છે એ જ વર્તુળનો પરિઘ છે પણ આ જે છે પરિઘ જે છે એ ત્રિજ્યા પરથી લઉં છું ઓકે વર્તુળનો પરિઘના સૂત્ર કોના પરથી છે ત્રિજ્યા પરથી ત્રિજ્યા પરથી ત્રિજ્યા પરથી સૂત્ર આવશે 2 પાઈ r અને વ્યાસ ઉપરથી જો આપણે કે વ્યાસ પરથી સૂત્ર આપણે કે તો શું સૂત્ર બનશે પાઈ b બનશે ઓકે આ કોના હતા વર્તુળના પરિઘના સૂત્રો હવે આપણી પાસે ક્ષેત્રફળનો પણ સૂત્ર જોશે રકમમાં કઈ લખી શકે વર્તુળ નું ક્ષેત્રફળ ઓકે વર્તુળના ક્ષેત્રફળના પણ બે સૂત્ર બનાવી શકે છે ત્રિજ્યા પરથી બનાવવું હોય ત્રિજ્યા પરથી તો શું આવશે પાઈ r નો સ્ક્વેર શું બનશે પાઈ r નો સ્ક્વેર અને જો તમારે વ્યાસ પરથી બનાવવું હોય વ્યાસ પરથી તો પાઈ d નો સ્ક્વેર ના છેદમાં શું લખવું પડશે 4 રાખવા પડશે તો આ જે સૂત્રો જે છે તમને આ મહાવરામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને જો તમારી પાસે અર્ધવર્તુળ કીધું હોય શું કીધું હોય અર્ધવર્તુળ એટલે અર્ધું વર્તુળ અર્ધ વર્તુળ નો પરિઘ તો અર્ધ વર્તુળ નો પરિઘ કીધો છે આખા વર્તુળ નું સૂત્ર શું છે આપણી પાસે 2 પાઈ r છે 2 પાઈ r એના ભાગ્યા કેટલા કરવા પડશે 2 કરવા પડશે કોઈ પણ ક્ષેત્રફળ કે તો પણ 2 કરવા પડશે કોઈ પણ બે વસ્તુના આધારે આપણે કરવું પડશે હા તો આ વસ્તુ શું શીખ્યા છો એના સૂત્ર શીખ્યા છે હવે જે આપણે કરવું છે એ શું કરવું પડશે એના દાખલા કરવા પડશે તો તમને પહેલા સ્વાધ્યાયમાં કંઈક આમ કીધું છે વર્તુળની ત્રિજ્યા પરથી પરિઘ શોધો એટલે આપણે સૂત્ર કયું લેવું પડશે 2 પાઈ r ઓકે તો ચોરસ સેમિક્શન ઉપર ફિક્સ જ કહી દીધું છે ત્રિજ્યા પરથી કીધું છે તો આન્સર મારે 1 બનાવવો છે તો અહીંયા શું લખીશ વર્તુળનો વર્તુળનો પરિઘ ઓકે સૂત્ર 2 પાઈ r પાઈ ની કિંમત આપણે 6 સ્ટાન્ડર્ડ થી શીખી ગયા સૂચના નો આપેલી 22 7મા અંશ આવે સૂચના આપેલી 3.14 તમને ટેક્સ્ટ બુક માં સૂચના આપેલી છે
22 44 खाली सेमी लगतो सेमी नो स्क्वायर लगता नहीं क्योंकि परिमिति में आपरे खाली सेमी लगता या अच्छा ने चौरस में लंब चौरस के इतना बीजी आंसर करो आंसर नंबर 2 तो सो तो 22 मिलीमीटर तो ई पण रकम कोनी छे त्रिज्या नी छे तो ये लखो वर्तुळ नो परिघ सूत्र 2 पाई आर लखी दऊं બેના બે પાઈ ની સૂત્ર એની રાખજો 22 ના છેદ માં 7 r એટલે ત્રિજ્યા કેટલી આપી છે 22 હવે અહીંયા કોઈ પણ જાતનો છેદ ઉડશે નહીં 22 * 22 22 * 22 484 થશે 484 * 2 કરીએ પછી છેદ માં કેટલા રાખ દઈએ 7 હવે જો મારે આનો સદરૂપ આપવો તો આપી શકીએ છે 484 - 7 तो एक साथ बे संख्या भी पड़ से 7 6 42 48 માંથી 42 કાઢશો એટલે 6 વાસે ઉપરથી ઉતારશું 4 7 9 ની 63 એક વાસે બહારથી મૂકું 0 7 1 7 તો રકમની પાછળ એક જ આટલું લઈ આવું છું 69.1 તો 69.1 જે છે એને કોની સાથે ગુણી લઉં બે વડે ગુણી લઈએ આપણી પાસે રફ કામ છે કરેલ છે એ ભાગને આપણે કાઢી લઈએ આપણે કઈ પ્રોબ્લેમ થાય નહીં ઓકે રફ કામ ને કાઢી દીધું છે હવે કોની સાથે ગુણોના બાકી રહી ગયા છે તો આપણે 69.1 ને બે વડે ગુણી દે 2 કા 2 2 9 18 2 6 12 12 ને 1 થી એક રકમની પહેલા પોઈન્ટ લખી દઉં કેટલો આવશે 138.2 મિલીમીટર એટલે ડબલ એમ તમે મૂકી શકો છો ઓકે તમે આ બે દાખલા શીખી ગયા છો હવે છે દાખલા શીખવાના છે ઈ કોના આધારે છે વર્તુળના ક્ષેત્રફળના આધારે જો સૂત્રના શું કીધું વર્તુળનો ક્ષેત્રફળ ગણ ઓકે સૂત્રના પ્રમાણે સ્ટાર્ટ કરે વર્તુળનો ક્ષેત્રફળ ગણ હવે વર્તુળના ક્ષેત્રફળના સૂત્ર આપણી પાસે બે છે ત્રિજ્યા પરથી પાય આર નો સ્ક્વેર અને વ્યાસ પરથી પાય ડી ના સ્ક્વેર ના છેદમાં છે હવે અહીંયા તમને રકમ કોની આપી છે ત્રિજ્યાની આપી છે એટલે સિમ્પલી સૂત્ર લઈ શકશો એટલે પહેલા લખીએ વર્તુળનું ક્ષેત્રફળ ઓકે સૂત્ર પાઈ આર ની 2 પાઈ ની સૂત્રના 22 ના છેદમાં 7 લખી દીએ આર ની જગ્યા પર કેટલા આપે 14 પણ 14 કેટલી વખત લખવા પડશે 2 વખત કારણ કે આર ની 2 છે 7 2 14 દૂર થઈ જશે 7 22 * 2 કરશો 22 2 44 44 * કેટલા કરવા પડશે 14 રફ કામ આપણે કરી જોઈએ આપણી પાસે તો કોનો ગુણાકાર બાકી રહેશે આપણી પાસે કરવાનો 44 ને કોની સાથે ગુણશો 14 ની હારે 4 માટે 0 4 1 4 4 1 4 ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 ને 17 6 7 માં 4 ઉમેરશું એટલે કે 7 માં 4 એટલે કેટલા થશે 11 4 ને 1 5 5 ને 1 6 કેટલું મળશે તમને 616 616 પણ અહીંયા શું લખવું પડશે મિલીમીટર છે તો મિલીમીટર ની કેટલી કાત લખવી પડશે 2 કાત કારણ કે આપણે શું ગોતીએ છે ક્ષેત્રફળ ગોતીએ છે ક્ષેત્રફળનો મીનિંગ શું થાય છે કેટલી જગ્યા રોકે છે તો બીજી જે રકમ તમને આપેલી છે વ્યાસની તો તમે આ સૂત્ર પણ લઈ શકો આ સૂત્ર પણ લઈ શકો જો આ સૂત્ર જો તમારે લેવું હોય તો આપણી પાસે નહીં કીધું તો કે વ્યાસની રકમ હોય અને ત્રિજ્યા ફેરવી તો વ્યાસ ભાગ્યા 2 કરવા પડે કોઈ પણ રીત કરાવું છું તમે આ સૂત્ર પ્રમાણે ઈઝીલી ગણી શકશો પણ તમને આને ફેરવી શીખવાડું કે વ્યાસ આપેલો છે મારે ત્રિજ્યા વાળો સૂત્ર લેવો હોય તો જો તમારે વ્યાસ આપેલો હોય વ્યાસનું સૂત્ર લઈ લેવું હશે તો આ પ્રમાણે ગણતરી થશે પાઈ ડી ના 2 ઘાત ના છેદમાં 4 થશે તોય હશે પરંતુ આ રકમને માં ત્રિજ્યા વાળો સૂત્ર લેવું હોય તો શું કરવું પડે તો વ્યાસ ને પહેલા ત્રિજ્યા ફેરવવી પડે તો અહીં લખવાનું ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 તો વ્યાસ કેટલો છે 49 / 2 તો હું આ પ્રમાણે રાખું છું એના છેદ દૂર કરતો નથી બે સૂત્ર અહીં ખાલી મૂકું છું ક્ષેત્રફળ ઓકે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે મેં ત્રિજ્યા વાળું લઉં છું પાઈ આર ની 2 ઘાત પાઈ ની કિંમત લખી દઉં 22 ના છેદમાં 7 હવે આર ની જગ્યા પર લખું છું આર ની જગ્યા પર શું લખું ત્રિજ્યા 49 ના છેદમાં 2 કેટલી વખત 2 વખત
દૂર કર્યું સદી સદી 49 સાત સાત દૂર થઈ જશે 11 2 22 ઓકે હવે મારી પાસે કેમ છેદ દૂર થશે તેથી હવે કયો સ્ટેપ બાકી રહી ગયો તમારી પાસે બાકી રહે છે 11 બાકી રહે છે 49 બાકી રહે છે અને 4 નું સદરૂપ 11 7 77 અહીં 77 લખી દઉં છું 77 ના છેદમાં શું બાકી રહે છે 2 તેથી 77 ના છેદમાં 2 હોય એટલે કોઈ પણ એક રકમમાં 77 ગુણ્યા 49 ના છેદમાં 2 એટલે 49 જે છે એના શું કર દઉં અડધા કર દઉં 49 ના અડધા તો 24.5 કોના કર્યા છે 49 ભાગ્યા 2 વાળો તો 24.5 તો શું બાકી રહી ગયું 24.5 ગુણ્યા 77 બાકી રહી 7 માટે 0 7 5 35 7 4 28 28 માં 3 ઉમેરશો એટલે શું મળશે તમને 31 7 2 14 14 માં 3 ઉમેરશો એટલે 17 7 5 35 વધી પડશે 3 7 4 28 28 માં 3 ઉમેરશો એટલે 31 વધી પડશે 3 7 2 14 14 માં 3 ઉમેરશો એટલે 17 5 5 ને 6 7 ને 8 7 ને 8 એક પોઈન્ટ ની પાછળ કેટલી રકમ છે 1 તો કેટલો આવો કોઈ જવાબ મળશે 1886 1886.5 રકમ કે નામ છે મિલિંગના એટલે મીટરનો સ્ક્વેર તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ છે હજી આપણે આના આગળના દાખલા કેવા કીધા છે એ જોઈએ તો જો એક વર્તુળાકાર કાગળનો પરિઘ એટલે પરિઘનો જવાબ તમને પહેલેથી આપેલ છે કેટલો છે 154 મીટર તો ત્રિજ્યા શોધો ક્ષેત્રફળ પણ શોધો એટલે પરિઘનો કુલ જવાબ આપેલો છે એના અંદર શું શોધવાનું છે ત્રિજ્યા તો આપણે આનું સૂત્ર કોણ લાવવું પડે પરિઘનું ત્રિજ્યા વાળું ઓકે તો પહેલા આપણે ત્રિજ્યા મેળવી લઈએ એમ લખીએ વર્તુળનો પરિઘ 2 પાઈ આર વર્તુળના પરિઘનો કુલ કેટલો જવાબ છે 154 2 ના 2 પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 ગુણ્યા આ આર એટલે 3 છે ત્રિજ્યા આપણે ગોતવી છે ત્રિજ્યા નામ રાખો હવે આના તો કઈ છેદ ઉડશે ની આ રકમને બરાબરની પેલે લાવીએ 154 આમ નામ રાખો જે ભાગાકારમાં છે એને બરાબરની પેલે લાવી તો છે નામ આવશે ગુણાકારમાં પછી 2 ના 2 અને 22 ના 22 આ ગુણાકારમાં સામે આવશે ભાગાકાર ઓકે હવે કઈ જગ્યા પર છેદ ઉડશે તો આપણી પાસે એમ કહી શકીએ 22 7 154 થશે જો 7 2 14 અથવા તો ઊભી ગણતરી છો 7 2 14 ઊભી પડશે 1 7 2 14 ને 1 15 તો 154 ના શું ભાગ પડે છે 22 7 22 ગુણ્યા 7 154 22 22 દૂર થઈ જાય 37 37 49 49 ના છેદમાં 2 બરાબર આ તો હું આર જે છે જે ત્રિજ્યા આર ગણું છું 49 ના છેદમાં 2 હવે શું ગોતવા કીધું છે ક્ષેત્રફળ તો અહીં લખું વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કોના આધારિત મૂકે ત્રિજ્યા વાળો ત્રિજ્યાનું સૂત્ર પાઈ આર નો સ્ક્વેર પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 લખે આર ની જગ્યા પર 49 ના છેદમાં 2 49 ના છેદમાં 2 તો થોડી વાર પહેલા આપણે દાખલો કરી દીધો 22 ના છેદમાં 7 49 ના છેદમાં 7 49 આખ્યા કો જવાબ હું અહીંયા મૂકી દઉં છું કોપી કરીને 1886.5 સંખ્યા કે નામ છે મીટરમાં એટલે મીટરનો સ્ક્વેર તો આ પ્રમાણે પણ તમે દાખલા ગણી શકો છો જ્યારે વર્તુળનો જવાબ આપેલો હોય પણ કોનો પરિઘનો જવાબ આપેલો એના ઉપરથી કોઈ ત્રિજ્યા ગોતવા કે અને ત્રિજ્યાના આધાર પર ક્ષેત્રફળ ગોતવા કે ક્યારે ઓકે આપણને આ માં વર્તુળ વાળામાં કયા પ્રકાર દાખલા મોસ્ટ ઓફ આપેલા છે તો બે વર્તુળ આપેલા છે જો 4 સેમી ત્રિજ્યા વાળા 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર દૂર કરવામાં આવે મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ શું કરે છે દૂર કરવામાં આવે છે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ ગોતો એવું તમને સૂચના આપેલી છે તો આપણે શું કહી શકીએ કે એક મોટું વર્તુળ આપેલું છે એમ સમજીએ મોટું વર્તુળ જે છે એની ત્રિજ્યા કેટલી છે 4 સેમી ઇમાંથી નાનું વર્તુળ એટલે 3 સેમી વાળો ભાગ દૂર કરવામાં આવે છે જેટલો ભાગ બાકી રહે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે કેન્દ્ર એક સરખું હશે આ કેટલાનું છે 4 સેમી અને આ જે છે એ કેટલાનું છે 3 ઓકે તો આ 3 સેમી 4 સેમી અને આ 3 સેમી તો આ દાખલો તમે બે રીતના કરી શકો છો એક તો તમારી પાસે આવો દાખલો હશે તમે 8માં 9માં જશો તમે કન્ટિન્યુઅર આપશે કે વર્તુળમાંથી વર્તુળ બાદ કરો છો
અને બીજી વસ્તુ એ કે સાદી રીત મોટું વર્તુળનું પેલો ક્ષેત્રફળ ગોતી લો એમાં નાનું ગોતી લો એ બંનેની બાદબાકી કરતો રહે જવાબ થઈ જાય તો આપણે આ વસ્તુ પહેલું પડશે તો એમ લખી શકીએ મોટા વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ હોય તો સૂત્ર તો એને જ લાગુ પડવાનું છે પાયાનો સ્ક્વેર પાઈ ની કોઈ સંજ્ઞા છે હા 3.14 અહીં લખી દે 3.14 પાઈ ની r એટલે ત્રિજ્યા કેટલી છે તમારી પાસે 4 તો કેટલી વખત લખશો 4 ગુણ્યા 4 હવે જો આના પોઈન્ટને માર દૂર ન કરવા તો હાલસે પોઈન્ટને દૂર કરશો કે છેદ ઉડશે નહીં તો 3.14 આમના રાખશું 4 ગુણ્યા 4 શું થઈ જશે 16 સાદો ગુણાકાર કરી લે કોની હારે 3.14 એટલે 314 ના છેદમાં 16 રાખો છો 6 0 4 1 4 1 1 1 3 1 3 6 6 24 6 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
નું ક્ષેત્રફળ સૂત્ર તો એનું યાદ આવવાનું છે પાઈ આર નો સ્ક્વેર પાઈ ની સૂત્ર લખી દે 3.14 આમ નામ રાખશો વસુ એની ત્રિજ્યા છે 3 ગુણ્યા 3 3 તરી 9 3.14 ગુણ્યા 3 તરી 9 ઓકે એની સાથે ગુણી દે આપણે રકમ કાઢી દે છે આટલું છે કરેલું છે એ રકમ ને આપણે દૂર કરી દઈએ છે તેથી 3.14 એટલે કે 314 ગુણ્યા 9 9 તરી 36 9 ગુણ્યા 4 એટલે 36 લખી દઈશું 9 4 36 9 1 9 9 માં 3 ઉમેરી દઈશું એટલે 12 9 તરી 27 27 ને 28 બે રકમની પહેલા પોઈન્ટ કરશું એટલે કેટલો મળશે તો આપણી પાસે 28.26 મળશે સેમીનો સ્ક્વેર હવે જો આપણે આ દાખલાનો આપણને કીધું બાકી રહેલા ભાગનું છે બે વર્તુળના જવાબ આવી ગયા પછી આપણી પાસે બાકી જેટલો ભાગ રહે છે એનું ક્ષેત્રફળ ગોતવું છે અહીં શૂન્ય લખે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ તો કઈ રીતના મેળવી શકીએ છીએ પહેલો જે જવાબ છે મોટા વર્તુળનો એને આન્સર 1 આપી દે નાનો વર્તુળ છે એને જવાબ નંબર 2 આપી દે તો આમ કરી શકીએ આન્સર 1 માઈનસ આન્સર 2 આન્સર 1 કેટલો છે તમારી પાસે 50.24 ને આન્સર 2 કેટલો છે 28.26 ઓકે બંનેની બાદબાકી કરશો આનામાંથી આ સંખ્યા બાદ કરશો 21.98 સેમીમાં રકમ છે તો શું લખી શકો સેમીનો સ્ક્વેર તો આ રીતના તમે ગણતરી કરી શકો છો નેક્સ્ટ રકમ શું કીધું છે તમને છેલ્લા સ્વાધ્યાયમાં બધી રકમ આ પ્રમાણે આપેલી છે બધાની રીત એક સરખી આપેલી છે 125 મીટર લંબાઈ છે 65 મીટર પહોળાઈ છે એ વસ્તુ આપેલો છે એક લંબચોરસ બગીચો આપેલો છે તેની ફરતે એટલે આમ સમજે છે આ શું છે લંબચોરસ બગીચો છે ઓકે તેની ફરતે ચારે તરફ ઉપર નીચે બાજુમાં ચારે તરફ બહારની બાજુએ 3 મીટર પહોળો એક શું છે રસ્તો તો રસ્તાનું ક્ષેત્રફળ ગોતવું પડે તો કઈ રીતના મળશે પેલા આપણી પાસે આખાનું ક્ષેત્રફળ ગોતી લો પછી આ જે આ બગીચાનું ક્ષેત્રફળ ગોતી આખામાંથી આ બગીચો કાઢી દેશું તો જે ભાગ રહેશે એ શું રહેશે રસ્તો અહીંયાથી શરૂઆત કરું છું બગીચાનું ક્ષેત્રફળ તો બગીચો કેવો છે લંબચોરસ આપણને કીધો છે તેથી શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓકે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણી પાસે કરીએ તો કેટલી છે તમારી પાસે લંબાઈ 125 ગુણ્યા પહોળાઈ કેટલી છે 65 રકમ કરી લીધા છે આપણી પાસે 125 ને 65 વડે ગુણી દે 5 માટે 0 6 5 30 6 2 12 12 માં 3 ને 15 વધી પડશે 6 1 6 ને 7 5 ગુણ્યા 5 25 ઉપર મૂક દે શું 2 5 2 10 10 માં 2 ને 12 વધી પડશે 5 1 5 5 ને 6 ઓકે 5 2 5 માં 6 ને 11 વધી પડશે 7 ને 8 તો કેટલો જવાબ મળશે આપણી પાસે 81.25 રકમ કે નામ છે મીટર નો સ્ક્વેર હવે એની ચારે બાજુએ તો એ લખીએ બગીચા ની ફરતે
रस्तानी लंबाई। ओके तो लंबाई जे छे लंबाई तो आ बगीचा नी केटली आपे लीधी लंबाई 125 એમાં આ ત્રણ ઉમેર દેશો એટલે 3 + 3 તો 125 માં 6 ઉમેર દેશો એટલે 131 મીટર થઈ જશે। એવી રીતના પહોળાઈ પહોળાઈ કેટલી આપેલી હતી બગીચાની 65 એમાં પણ 3 + 3 ઉમેરશું આ બાજુની 3 આ બાજુની 3 એટલે 65 માં 6 ઉમેરશો એટલે કેટલો મળશે 71 મીટર। હવે કુલ ક્ષેત્રફળ કુલ જે ક્ષેત્રફળ બને છે એના આધારે છે લંબચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કેટલી થશે લંબાઈ 131 ગુણ્યા પહોળાઈ કેટલી થશે 71 રકમ કરી લઈએ 131 ને 71 સાથે ગુણી 1 માટે 0 સાથે કા 7 7 તરી 21 ઓકે 7 એકા 7 7 માં 2 ઉમેરશો 9 1 એકા 1 3 એકા 3 1 એકા 1 1 7 માં 3 ઉમેરી દેશો એટલે 10 1 2 3 અને 9 તો કેટલો જવાબ મળશે 9301 મીટર નો સ્ક્વેર। હવે આપણે કોનું ક્ષેત્રફળ ગોતવાનું છે રસ્તાનું તો અહીં લખીએ રસ્તાનું ક્ષેત્રફળ તો કુલ જે ક્ષેત્રફળ કોને ગણશું આ કુલ ક્ષેત્રફળ એમાંથી આ બગીચાનું કાઢી દે એટલે હું આને આન્સર નંબર 2 આપું છું અને આન્સર નંબર 1 આપું છું અહીં લખીએ આન્સર 1 માઇનસ આન્સર 2 ઓકે આન્સર 1 કેટલો હતો 8125 આન્સર 2 કેટલો હતો 9000 એટલે કે ઉલટું માર્ક કી કરવું પડશે ને મોટી સંખ્યા પહેલા મૂકી દઈશ 9301 માઇનસ 8125 ઓકે 1 માંથી 5 જશે ને એટલે અહીંયા 11 લખશું બાજુમાં 9 એની બાજુમાં 1 ઓછો 11 માંથી 5 કાઢશું એટલે 6 9 માંથી 2 કાઢશું એટલે 7 2 માંથી 1 કાઢશું એટલે 1 અને 8 માંથી 1 જશે તો 1 1176 મીટર નો સ્ક્વેર આવશે એટલે શું કર્યું છે મોટા ભાગમાંથી નાનો ભાગ બાદ કર્યો છે ખાલી ક્ષેત્રફળનો ઉપયોગ કરી થોડું ધ્યાન આપે તો આ પ્રકારના મહત્વના દાખલા આપણે સોલ્યુશન કરી શકીએ છીએ। થેન્ક યુ।